વાત અભ્યાસની હોય, વાત નોકરીની હોય કે પછી વાત કાયમી વસવાટ કરવા બીજા દેશમાં જવાની હોય, અમેરિકા પછી જો કોઈ બીજો જવાબ મળતો હોય તો એ છે કેનેડા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. પંજાબ અને ગુજરાત આ બંને રાજ્યોના લોકો સૌથી વધારે કેનેડા જવાનો ક્રેઝ ધરાવે છે, પણ આ બધાની વચ્ચે પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ છે. ખાલિસ્તાની હત્યારા આતંકવાદીના મોત પર કેનેડાની સરકારે ભારત સાથેના સંબંધોને ખાટા કરી નાખ્યા અને એક મોટી ભૂલ કરી બેઠું. આતંકવાદીઓને રીઝવવા કેનેડા સરકારની ભૂલ કેટલી મોંઘી સાબિત થઈ શકે છે, સંદેશ વિશેષમાં આજે એ જ બતાવવું છે આપને. અત્યારે ભારત અને કેનેડા સરકાર વચ્ચેનો તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે અને તેના માટે જવાબદાર છે કેનેડામાં બેફામપણે ચાલતી ખાલિસ્તાની પ્રવૃત્તિઓ, વોટ બેંક માટે આતંકવાદી વિચારધારાને સમર્થન આપતી કેનેડા સરકાર, અને આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ. હાલમાં જ કેનેડાના પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના દેશની સંસદમાં ભારત સરકાર પર મોટો આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે. ભારત સરકારની એજન્સીઓ પર ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ જસ્ટિન ટ્રુડોએ લગાવ્યો છે, જે બાદ કેનેડાની સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને ફરજ મુક્ત કરી દીધા, ત્યારે કેનેડાની સરકારે લીધેલા અહંકારી પગલાંનો ભારત સરકારે પણ જડબાતોડ જવાબ આપ્યો અને નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનર કેમરોન મેકેનની હકાલપટ્ટી કરી દીધી છે. એક આતંકવાદીની હત્યામાં કેનેડા સરકારની જાણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. ખાલિસ્તાની ટાઈગર ફોર્સના આતંકવાદી, જેનો ઇતિહાસ લોહીથી ઘડાયેલો છે, તેની હત્યા થવા પર કેનેડા સરકારે ભારત સાથેના સંબંધોને જોખમમાં મૂકી દીધા છે, જે દેશ સાથે ભારતના વર્ષો સુધી સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચે આયાત નિકાસના સંબંધો છે. લાખો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. કેનેડાના અર્થતંત્રમાં ભારતીયોનું મોટું યોગદાન છે. તે કેનેડા સરકારે માત્ર વોટ બેંક માટે, રાજકીય સ્વાર્થ માટે ભારત સાથે સંબંધોને ખરાબ કર્યા છે. કેનેડાની સરકારે આટલેથી નહીં અટકીને ભારત સરકાર વિરુદ્ધ ઝેર ઓકવાનું યથાવત રાખ્યું છે. કેનેડાના નાગરિકો માટે કેનેડાની સરકારે ભારત વિરુદ્ધની એડવાઇઝરી બહાર પાડી. કેનેડાએ આ એડવાઇઝરીમાં ભારત વિરુદ્ધ ખોટી ભ્રમણાઓ ઊભો કરવાનો પ્રયાસ કર્યો. તેના પર નજર કરીએ તો આ એડવાઇઝરીમાં લખાયું કે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરવાનું ટાળો. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ અભરણનો ખતરો. નોર્થ ઇસ્ટના રાજ્ય આસામ મણિપુરની મુલાકાત ન લો. કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે હિંસા અને ઘૃણાસ્પદ અપરાધોને મળતા સમર્થન પર ત્યાં રહેતા ભારતીય નાગરિકો અને ત્યાં જવાનો વિચાર કરતા યાત્રિકોની વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. ભારતીય નાગરિકોને ખાલિસ્તાનથી પ્રભાવિત વિસ્તારોમાં પ્રવાસ કરવાની ટાળવાની અમે સલાહ આપીએ છીએ. જે ખાલિસ્તાનીઓના સમર્થનમાં કેનેડાની સરકારે ભારત સરકાર સાથેના સંબંધોનું દાટ વાળ્યું છે, તે ખાલિસ્તાની સમર્થકોની ભારત સામેની વિચારધારા કેટલી ઝેરીલી છે તે વાતની સાબિતી ખાલિસ્તાની નેતા ગુરુપંત વંત પન્નુએ આપી છે. હત્યારા હરદીપસિંહ નિજ્જરને તેઓ શહીદ ગણાવે છે. ગુરુપંત વંત પન્નુએ ખુલ્લેઆમ કેનેડામાં વસતા ભારતીયોને દેશ છોડી દેવાની ધમકી આપી છે અને અહીંની સરકાર મૌન બનીને બેસી રહે છે. સંસદમાં પહેલા હરદીપસિંહ નિજ્જરની હત્યાના આરોપ માટે ભારતની સુરક્ષા એજન્સીને જવાબદાર ગણતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બરાબર ના ફસાઈ ગયા અને ભારે વિવાદ બાદ તેમને સમજાયું કે ભારત વિરોધી નિવેદન આપીને તેમણે મોટી ભૂલ કરી દીધી છે, ત્યારે પોતાના જ નિવેદનને ફેરવી તોડીને બદલવાનો પ્રયાસ જસ્ટિન ટ્રુડોએ કર્યો છે. Over the past number of weeks, Canadian security agencies have been actively pursuing credible allegations of a potential link between agents of the government of India and the killing of a Canadian citizen, Hardeep Singh Nijjar. We are simply laying out the facts as we understand them, and we want to work with the government of India to lay everything clear and to ensure that there is proper process.
question. One of the things that is so important today is that India and the government of India takes seriously this matter. કેનેડાના વડાપ્રધાનને જ્યારે ભારતે તેમની ભાષામાં જ વળતો જવાબ આપ્યો ત્યારે જસ્ટિન ટ્રુડોના સૂર બદલાઈ ગયા અને તેમણે સમજાયું કે ભારત પર પાયાવિહોણ આક્ષેપો કરીને તેઓ કેટલી મોટી ભૂલ કરીને બેસી ગયા છે. હવે કેનેડા સરકારના બેવડા વલણ પર સવાલ ઉઠ્યા છે. સરકારની ગુપ્તચર એજન્સી રોના પૂર્વ ચીફ વિક્રમ સુદે કેનેડાની સરકાર પર ખાલિસ્તાનીઓને ખુલીને સમર્થન આપવાના આરોપ લગાવ્યા છે. જો કહેતે હૈ કે આપકો હમ सेपरेट बनाएंगे, खालिस्तान बनाएंगे, तो आप क्या उनकी मदद कर रहे हैं? आप कौन सपोर्ट कर रहे हैं? तो वजह तो यही हो सकती है, मुझे तो यही लगता है कि उनको सपोर्ट कर रहे होंगे तभी उनको रहने दे रहे हैं, वरना उनको रोकते. अगर हमारे साथ दो ताल्लुकात अच्छे करने हैं तो उनको रोको ना. કોઈ દેશના વડાપ્રધાન આ રીતે આતંકવાદીને સમર્થન આપે તે વાતની તેમણે આકરા શબ્દોમાં ટીકા કરી છે. પોતાની માત્ર વોટ બેંક સાચવવા માટે ખાલિસ્તાનીઓને સમર્થન આપવાની કેનેડા સરકારની નીતિની ચારે કોર ટીકા કરવામાં આવી છે. ખાલિસ્તાનીઓ તેના નાપાક ઇરાદા છોડી દે તેવી ચીમકી ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટના ચેરમેન મનિન્દરસિંહ બિટ્ટાએ આપી છે. ખાલિસ્તાન બન્યું નથી, ન બન્યું છે અને કદી બનવા નહીં દઈએ, તેમ કહીને મનિન્દર સિંહે ખાલિસ્તાનીઓને સીધો જવાબ આપ્યો છે. ખાલિસ્તાન ન કભી બના થા, ન કભી બનેગા, ન કભી બનને દેંગે. બાર બાર કહેતા હું, બનેગા તો ગંદી હનેરી કી તરહ. યે આજ કા ભારત હૈ, સંભલ જાએ. હમ કભી બરદાશ્ત નહીં કરેંગે ઇસ ચીઝ કો કે ભૂખે નંગે પાકિસ્તાન કે ઇશારોં પે આજ હમારી પૂરી સિખ કોમ કો બદનામ કર રહે હૈ. આપ કોમ કે ઠેકેદાર હૈ. क्या पंजाब के बाहर जो सिख समाज है पूरे हिंदुस्तान में अच्छे कारोबार पंजाब से अच्छे कारोबार करते हैं, गुरुद्वारा साहब सजाए हुए, क्या उनका फिक्र है आपको? इतना बड़ा नुकसान इन्होंने कर दिया. 84 के दंगे हुए, ब्लू स्टार ऑपरेशन हुआ, पंजाब में 36,000 लोगों का कत्लेआम हुआ. क्यों हुआ? उसके लिए वाइट पेपर जारी हो, इसका कौन जिम्मेदार है? और मैं ये कहूँगा, इन खालिस्तानियों को एक ही जवाब है, चाहे कैनेडा हो चाहे पंजाब में हो, जितने भी हिंदुस्तान के पवित्र गुरुद्वारा स्थान है, हाथ जोड़ के कहूंगा, जब भी खालिस्तान की मांग उठे गुरुद्वारा साहब में अपना संगत को बुलाएं, अपने समाज के लोगों को बुलाएं, भाई बहनों को बुलाएं, मीडिया को बुला के सबके सामने कहे हम खालिस्तान नहीं चाहते. મહત્વનું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ હરદીપસિંહ નિજ્જરને ભાગેડું અને આતંકવાદી જાહેર કર્યો હતો. ત્યારે હવે જાણીએ કોણ હતો તે નિજ્જર અને તે નિજ્જરે કરેલા કાળા કારનામાઓ વિશે. તેણે એવા કામો કર્યા છે કે તમારું લોહી ઉકળી જશે અને તે જ હત્યારા, આતંકવાદી અને ખાલિસ્તાનીને કેનેડા પોતાનો નિર્દોષ નાગરિક ગણાવે છે. ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો વડો હતો હરદીપસિંહ નિજ્જર. નિજ્જર મૂળ પંજાબના જલંધરનો વતની. વર્ષ 1995માં કેનેડા પહોંચી ખાલિસ્તાની આતંકવાદમાં જોડાયો. 2007માં લુધિયાણા સિંગોર સિનેમા બ્લાસ્ટ કેસમાં સંડોવ્યું. 2009માં પટિયાલા રાષ્ટ્રીય શીખ સંગતના પ્રમુખની હત્યા. 2020માં ડેરાના અનુયાયી અને એક સરપંચની હત્યાનો આરોપ. ગેંગસ્ટર અર્શદીપસિંહ ગિલની ગેંગનો સભ્ય બન્યો. પંજાબ કેનેડામાં આતંકી પ્રવૃત્તિઓ માટે રૂપિયા કરતો સપ્લાય. ગુરુદ્વારાની આડમાં રૂપિયા એકઠા કરી આતંકી પ્રવૃત્તિઓ ચલાવી. ભારતમાં જુલાઈ 2020માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંતર્ગત તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો. એનઆઈએ સપ્ટેમ્બર 2020માં તેની સંપત્તિ પણ જપ્ત કરી. આ અગાઉ વર્ષ 2016માં ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી હતી. વર્ષ 2018માં કેનેડાના સરે શહેરની પોલીસે તેને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાની શંકાને આધારે નજરકેદ કર્યો હતો. બાદમાં તેને છોડી મુકાયો હતો. અંતે 18 જૂને તે ગુરુદ્વારામાં ગયો હતો ત્યારે હુમલાખોરોએ ગુરુદ્વારામાં ઘૂસીને તેને ગોળી મારીને ઠાર માર્યો હતો. કેનેડાના વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશને નિજ્જરની હત્યા પાછળ ભારતની ગુપ્તચર એજન્સીઓને જવાબદાર ગણાવી છે, જેની સામે ભારતે આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
પંજાબના પૂર્વ ડીજીપી સરદીપસિંહ વિરકે પણ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનની ઝાટકણી કાઢી છે. બંને દેશોના સંબંધો ખરાબ થાય તેવું નિવેદન વડાપ્રધાન આપે તે શોભે નહીં. ભારત કે બહુ સે લોગ વહાં પર આકર સ્થાયિક હો ચુકે હૈ કેનેડા કે અંદર તો ઇસ તરહ કા એક સ્ટેટમેન્ટ દે દેના एक बहुत ही गलत चीज है मेरे विचार में. कभी भी ऐसा नहीं करना चाहिए. इससे दोनों देशों के संबंध भी आपस में खराब हो सकते हैं और जो इसका एक मतलब एक इंटरप्रेट किया जाएगा वहां रहने वाले लोगों की वजह से वो अच्छा नहीं है. वहां की एजेंसियां जांच कर रही हैं. अगर जांच करते में उनको किसी का हाथ लगता है कार्रवाई करनी चाहिए, कानूनी कार्रवाई करनी चाहिए. मगर इस तरह का कोई एविडेंस न होते हुए, किसी भी तरह के सबूत न होते हुए इस तरह की एक स्टेटमेंट देनी ये देश के प्रधानमंत्री के लिए एक अच्छी चीज नहीं है. जे खालिस्तानी समर्थकों पोते कैनेडा ना समर्थक होवानी सुफियाणी वातों करे छे, तेज खालिस्तानी समर्थकों भूतकाल मा खालिस्तानी पीठ पाछळ खंजर भोंकी चुक्या छे. आ वात जस्टिन ट्रूडो अत्यारे भूली गया छे. જે ભૂલ પિતાએ કરી હતી તે જ ભૂલ હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો કરી રહ્યા છે. ત્યારે કઈ મોટી ભૂલ ખાલિસ્તાનીઓને સમર્થન આપીને પૂર્વ વડાપ્રધાન પિયરે ટ્રુડોએ કરી હતી તે જાણીએ. તો કેનેડામાં 4 દશકા પહેલા પિયરે ટ્રુડો હતા વડાપ્રધાન. પિયરે ટ્રુડો જસ્ટિન ટ્રુડોના પિતા છે. પિયરે ટ્રુડોએ પણ ખાલિસ્તાની આતંકીઓને સમર્થન આપ્યું. ભારતે તે સમયે પણ ખાલિસ્તાન સામે કાર્યવાહીની માંગ કરી. પિયર ટ્રુડો સરકારે ભારતની વાત તે વખતે ન માની. તલવિંદર નામના ખાલિસ્તાનીએ કનિષ્ક વિમાનમાં બોમ્બ મૂક્યો. દુર્ઘટનામાં 329 લોકોના મૃત્યુ, જેમાં 268 હતા કેનેડાના નાગરિક. કેનેડાની સરકારે આ ઘટનામાં પણ નરમ વલણ અપનાવ્યું. ભારત કેનેડા વચ્ચેના તણાવ ભર્યા સંબંધો વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન મોદી સાથે સંસદ ભવનમાં જ બેઠક કરી હતી. ત્યારે આ બેઠકમાં કેનેડામાં વસતા ભારતીયોની સુરક્ષાની અને કેનેડાના ખાલિસ્તાન માટે જોવા મળતા નરમ વલણની ચર્ચા કરવામાં આવી. મહત્વનું છે કે કેનેડામાં ગત વર્ષે 2,26,000 ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં રહે છે. બંને દેશ વચ્ચે મોટા પ્રમાણમાં વ્યવસાયિક સંબંધો છે. તેમ છતાં કેનેડા ભારત સાથે સંબંધો ખરાબ કરવાની મથામણ કરી રહ્યું છે. તેવામાં કેનેડાએ એ વાત સમજવાની છે કે ભારત સાથે સંબંધો ખરાબ કરવા તે તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. વિશ્વના દેશો આજે ભારત સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખવા માંગે છે. તેવામાં પહેલેથી જ રહેલા મૈત્રીપૂર્ણ સંબંધોને કેનેડા તોડી દે તો તે વિશ્વમાં પોતાની મૂર્ખતા સાબિત કરશે, તેમાં કોઈ બેમત નથી. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.